विरमदबનો સ્વાગત છે મહત્વના સમાચાર 205 વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ છે અમદાવાદમાં દરિયાપુરની સ્કૂલની કરતૂતના કારણે વીઆર શાહ શાળા સંકુલની બે સ્કૂલની ઘટના છે કે જ્યાં આગળ બે સ્કૂલે વિવાદમાં ફોર્મ જ નથી ભર્યા ધોરણ 10 12 ના વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે અનુપમ અને નૂતન સ્કૂલ વચ્ચે છે વિવાદ સ્કૂલ બહાર વાલીઓ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે શિક્ષણ વિભાગ સ્કૂલની એકબીજાને ખો આપતા હોવાની વાત છે અને વિવાદમાં વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ જોવા મળી રહ્યું છે अमदावाद शहेरना दरियापुर विस्तार में आवेली स्कूल एक विवाद में उभी थी है कारण के अहीं जे स्कूल विभाग अने साथे शिक्षण विभाग ना संकलन कारण धोरण 10 अने 12 ना 250 विद्यार्थीओना भविष्य उपर अहीं मोटो खतरो जोवा मळी रह्यो छे कारण के फॉर्म हजी स्कूले नथी भर्या अने डीओ कही रह्या छे के अमे फॉर्म आगामी समय में भरशू त्यारे सवाल थई रह्यो छे के परीक्षानो समय आवी रह्यो छे अने धोरण 10 अने 12 ना जे विद्यार्थीओ छे पोताना फॉर्म पण नथी भर्या हजु पण तेने सीट व्यवस्था पण नथी मळी तेनो भविष्य मोटो अंधकारमय बन्यो छे वात करू तेना वालीओ साथे ज શું પ્રશ્ન તમારી સ્કૂલમાં પડ્યો છે અને શું સમસ્યા છે અને શું જવાબ આપવામાં આવ્યો છે આ સ્કૂલની માન્યતા રદ થઈ 6 માસ અગાઉથી આ સ્કૂલની માન્યતા રદ થઈ ચૂકેલી છે છતાં પણ આ સ્કૂલ બેજવાબદાર કહેવાય કારણ કે 2 માસ અગાઉ વિદ્યાર્થીઓ પાસેથી 10મા અને 12મા ધોરણની પરીક્ષાની ફીના પૈસા એમણે ઓલરેડી પહેલેથી 2 માસ પહેલાં ઉઘરાવી ચૂકેલા છે આ એક બેદરકારી કહેવાય અમને ખબર છે કે એમની 6 માસ પહેલાં બી આ સ્કૂલની માન્યતા રદ થઈ છે છતાં બી આવું કૃત્ય કરવામાં સ્કૂલ જવાબદાર છે આ સ્કૂલ ગુનેગાર છે અને ગુનેગાર છે વાત કરશું તમે ભણી રહ્યા છો તમને શું શું તરફથી જવાબ આપવામાં આવે છે કે એનો એક જવાબ આવે છે અભ્યાસ કીધું એ જ તમને ફોર્મ ભર્યા છે તમારી પાસે પૈસા બધું આ દીધો પછી ફોર્મ ની રિસીપ્ટ આવી નથી શું ફોર્મ ભરે છે પણ અમને કોઈ રિસીપ્ટ કે કશું આપી જ નથી અને અમે પૂછીએ તો ત્યારે અમને એવું જ કે તમારું ફોર્મ ભરાઈ જશે તમે શું કામ ચિંતા કરો છો અત્યારે પૂછી તો બી એવું જ કે છે આજે 3 મહિના થયા ફોર્મ ભર્યા અને કોઈ મેસેજ નથી આવ્યો તો અમારે હવે બાળક માટે શું કરવાનું અત્યારે હવે અમને હાલે એકદમ કોમ બોર્ડમાં એક્ઝામ આપવા દેશે બાળકને તો આ લોકોને શું કરવાનું આજે 3 મહિના થયા છે પૈસા લઈને બેઠા છે તો એ લોકોને ખબર નથી પડતી કે આ લોકોને મેસેજ મોકલ્યો અત્યારે પૂછી તો કે ભરાઈ જશે તો શું કરવાનું હવે અમારે એન ટાઈમમાં અમને કોણ બાળકને એડમિશન આપશે હવે બીજી આ ભવિષ્યની વાત થઈ રહી છે તમારા છોકરાનું ભવિષ્ય અંધકારમય બની ગયું શું કહેવું બસ ભવિષ્ય મારા છોકરાનું ભવિષ્ય બગડવું કોઈના છોકરાનું આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી 10 કે 12 ધોરણના